બનાસકાંઠામાં હંમેશા ગરીબોના મૂળભૂત અને માનવ અધિકારો માટે સત્યની સાથે રહી તેઓને તાત્કાલિક ન્યાય અપાવવા માટે પાલનપુર અને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 17 વર્ષથી વકીલાત કરતા એદેશ ખાન પઠાણ સતત પ્રયત્નશીલ રહે છે. બનાસકાંઠામાં હંમેશા ગરીબોના મૂળભૂત અને માનવ અધિકારો માટે સત્યની સાથે રહી તેઓને તત્કાલ ન્યાય આપવા માટે પાલનપુર અને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 17 વર્ષથી વકીલાત કરતા ઇન્દ્રશકભાઈ પઠાણ સતત પ્રયત્નશીલ રહે છે અને છેલ્લા 17 વર્ષથી તેઓ સક્રિય રીતે માનવ અધિકારીઓના પ્રશ્નને લઈ કામગીરી કરે છે. પરંતુ થોડા સમય અગાઉ એડવોકેટ ઇન્દ્રશન ખાનભાઈ પઠાણ પર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. પોતે કંઈ જાણતા ન હોવા છતાં ફરિયાદ થતાં તેઓ નામદાર હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાં કોર્ટે તેઓને વચગાળાનો સ્ટે આપી આખી ફરિયાદ રદ કરી છે. આખરે આ કેસમાં સત્યની જીત થઈ હોવાનું વકીલનું કહેવું છે. વધુમાં તેમણે કહ્યું કે વકીલ, મીડિયાકર્મી કે પછી ડોક્ટર વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થાય ત્યારે પોલીસ અને નિષ્પક્ષ અને તટસ્થ રહે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. ઇદ્રિસખાન અશરફખાન પઠાણ એડવોકેટ છું અને છેલ્લા 17 વર્ષથી પાલનપુર બનાસકાંઠા અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરું છું અને મારા વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એના અંદર હું કશું જાણતો નહોતો, કશું મેં અમારો કોઈ રોલ નહોતો, છતાં પણ મારા ઉપર ફરિયાદ દાખલ થઈ હતી. તો એ ફરિયાદના અનુસંધાને હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે મને વચગાળાનો સ્ટે આપી અને આખી ફરિયાદ રદ કરી છે અને આના અંદર મારો ન્યાય માટેનો જે હિત હતું એ ન્યાયતંત્ર અને મને મીડિયાએ સપોર્ટ કરીને અત્યારે મને વિજય બનાવ્યો છે અને હું ચાહું છું કે હવે પોલીસ કોઈ પણ ફરિયાદ વકીલ કે ડૉક્ટર વિરુદ્ધ દાખલ કરે યા મીડિયાવાળા કોઈ ભાઈ વિરુદ્ધ દાખલ કરે તો તેની તટસ્થ અને નિષ્પક્ષી રીતે પહેલાં તપાસ કરે અને પછી જ કાર્યવાહી કરે જેથી કરીને સાચો ન્યાય મળી રહે. રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા.